હેલો ફ્રેન્ડ્સ, જરા હટકે રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું કાકડી દહીંનું રાયતું. રાયતું બનાવવા માટે આપણે થોડાક ધાણા લઈશું, એક કાકડી લઈશું, એક મીઠી લીમડી અને બે લીલા મરચાં અને એક વાટકી દહીં આપણે સમારી લઈશું અને મરચાંને પણ ઝીણા સમારી લઈશું અને કાકડીને આપણે સોલીને છોલી દઈશું. કાકડી આપણે ખાસ જોઈ લેવાની છે, કડવી છે કે એવી ટેસ્ટ કરીને જોઈ લેવાની છે, પછી આપણે છોલવાની છે. પહેલાં તો મિત્રો આપણે કાકડી, ધાણા અને મીઠી લીમડી અને લીલા મરચાંને ધોઈને આપણે સમારી લઈશું બરાબર. મિત્રો કાકડી મેં છોલી લીધી છે, હવે આપણે તેને છીણી વડે ઝીણી કરી લઈશું. તો મિત્રો મેં કાકડી છીણી લીધી છે, ધાણા સમારી લીધા છે, મરચાં કાપી લીધા છે ઝીણા. હજી તમે ઝીણા પણ કાપી શકો છો, મોટા પણ કાપી શકો છો. વઘાર માટે આપણે ગેસ ઓન કરી લઈશું અને કઢાઈ મૂકી દઈશું. કઢાઈ ગરમ થાય એટલી વાર સુધી આપણે દહીં અને કાકડી મિક્સ કરી લઈશું. પાણી આપણે લેવાનું નથી. તો મિત્રો કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે, તેમાં તેલ લઈ લઈશું બે પડી જેટલું. દહીં અને કાકડીને આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. તેલ ગરમ થાય છે એટલે આપણે લીલા મરચાં નાખી દઈશું. તો મિત્રો બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે દહીં અને કાકડીને. હવે આપણે મીઠી લીમડી અને ધાણા નાખી દઈશું. વઘારને આપણે તરત જ ઢાંકી દેવાનું છે. તેમાં આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે દહીં અને કાકડી નાખી લઈશું. તો મિત્રો આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બધું. થોડીક વાર માટે. તો મિત્રો આપણે દહીંનું રાયતું બની ગયું છે, હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. તો મિત્રો આ દહીંના રાયતાને તમે એક દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને પણ ખાઈ શકો છો. તો મિત્રો આ દહીંના રાયતાને તમે ભાત સાથે, રોટલા સાથે કે રોટલી સાથે પણ ખાઈ શકો છો, એમ જ પણ ખાઈ શકો છો. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.